નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4માં જે ચેપ્ટર 2 જોઈ રહ્યા છીએ એમાં તમારી સ્વાપકીમાં પેજ નંબર 26 ઉપર જે ક્વેશ્ચન નંબર 18 આપેલો છે એમાં જે વ્યવહારો કોયડા છે એ આપણે જોવાના છે. આગળના લેક્ચરમાં આપણે તે વ્યવહારો કોયડાના દાખલા હતા જોઈ ગયા હતા કે જ્યાં આપણે રકમ જે છે એ સમજીને રકમ સમજવી પડે અને ત્યારબાદ એમાં શું કહેવા માંગે છે અને શું કરવાનું છે, સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાની છે એ આપણે નક્કી કરવું પડતું હતું. તો આ બધા કયા જેવા છે, પહેલામાં ખાસ કે ધ્યાનથી રકમને સમજવાની ત્યાર પછી નક્કી કરવાનું કે શું કરવાનું છે. તો દાખલો પહેલો છે કે છોકરાઓની લાંબી કૂદમાં મનુ સૌથી વધારે ત્યાં 3 મીટર અને 60 સેમી કૂદ્યો. શું કહે છે, પહેલાં હમેશા જ્યારે રકમ આવી લાંબી હોય ત્યારે પહેલાં એક એક વાક્યને વાંચવાનું અને એક એક વાક્યમાં એક એક લાઈનમાં શું કહેવા માંગે છે એ પહેલાં આપણે સમજવાનું અને શું આપણને આપેલું છે અને એના ઉપર શું શોધવાનું છે એ નક્કી ત્યાં આપણે એ કરવાનું રહેશે. છોકરાઓની લાંબી કૂદમાં મનુ શું કહે છે કે છોકરાઓની લાંબી કૂદ હતી કે લાંબી કૂદની સ્પર્ધામાં મનુ જે છે એ સૌથી વધારે, એટલે કે જે મનુ છે એ સૌથી વધારે 3 મીટર અને 60 સેમી જેટલું કૂદે છે. એની જે લાંબી કૂદ હતી એમાં મનુ જે છે એ લાંબી કૂદનો જે કૂદકો છે એ 3 મીટર અને 60 સેમીનો જે સૌથી વધારે છે તેવો કૂદકો મારે છે કે જેથી એનો નંબર જે છે એ પ્રથમ નંબર આવે છે. ત્યારબાદ કહે છે કે સોનું ત્યાં એ બીજા ક્રમે આવ્યો તે મનુ કરતાં 17 સેમી ઓછું કૂદ્યો. હવે શું કહે છે કે તે ત્યાં એ મનુ પછી સોનું જે છે એ બીજા નંબરે આવે છે, પણ સોનું જે છે એ કેટલું કૂદે છે, તો કે સોનુની આપણને ચોખ્ખી જે લાંબી કૂદી લંબાઈ છે એ આપણને આપેલી નથી. પણ શું કહે છે કે સોનું જે છે એ બીજા ક્રમે આવ્યું પણ તે કૂદકો કેટલો મારે છે, તો કે તે કૂદકો મનુ કરતાં 17 સેમી ઓછો કૂદે છે. અહીંયા જો આપણને જે સોનુનો કૂદકો છે એ સોનુના જે કૂદકાની લંબાઈ છે એ આપણને સીધી રીતે આ કરી નથી, પણ સોનુના કૂદકાની જે લંબાઈ છે એ આપણને ક્યાંથી મળશે, તો કે એ આપણને મળશે મનુના કૂદકામાંથી. શું કીધું છે કે સોનું જે છે એ મનુના કૂદકા કરતાં 17 સેમી ઓછું કૂદે છે, કે જેથી એનો નંબર ત્યાં એ મનુ પછીનો બીજો નંબર એનો આવે છે. તો હવે 17 સેમી ઓછું કૂદે છે તો જે એ મનુની જે કૂદકાની લંબાઈ છે 3 મીટર અને 60 સેમી એમાંથી આપણે 17 સેમી ઓછું કૂદે છે એટલે બાદ કરવું પડે, જો વધુ કૂદતો હોય તો ઉમેરવું પડે. એટલે ઓછું કૂદે છે 17 સેમી એટલે આપણે અહીંયા 3 મીટર અને 60 સેન્ટીમીટરમાંથી 17 સેમીને બાદ કરી એટલે આપણને એ સોનુના કૂદકાની લંબાઈ ત્યાં મળી જશે. તો અહીંયા આપણે ખાલી બસ મેઇન બાબત આ છે કે આપણને જે સોનુના કૂદકાની લંબાઈ છે એ આપણે અહીંયા મનુના કૂદકાની લંબાઈ પરથી શોધવાની છે. શું કીધું છે કે સોનું જે છે 17 સેમી ઓછું કૂદે છે, જો 17 સેમી વધુ કીધું હોય, જો વધુ કીધું હોય તો ઉમેરવાનું, ઓછું કીધું હોય તો બાદ કરવાનું. ત્યારબાદ કહે છે કે બોલું ત્રીજા ક્રમે આવ્યો તે 3 મીટર અને 31 સેમી કૂદ્યું. હવે આવે છે જે ત્યાં ત્રીજા નંબર ઉપરની જે વ્યક્તિ છે બોલું, એ બોલું માટે કહે છે કે બોલું જે છે એ ત્યાં સોનું પછી ત્રીજા નંબરે આવે છે અને તેનો કૂદકો કેટલો છે, તો કે તે ત્યાં 3 મીટર અને 31 સેન્ટીમીટરનો કૂદકો મારે છે. તો જો અહીંયા આપણને મનુ અને બોલું આ બે વ્યક્તિઓના કૂદકાની લંબાઈ આપણને સીધી આપી દીધી છે, પણ સોનું જે છે સોનુના કૂદકાની લંબાઈ આપણને આપેલી નથી. એના માટે એટલું કીધું છે કે તે ત્યાં મનુ કરતાં 17 સેમી ઓછું કૂદે છે. તો આપણે આપણને ત્યાં સોનુના કૂદકાની લંબાઈ ક્યાંથી મળશે, તો કે સોનુના કૂદકાની લંબાઈ મળશે મનુના કૂદકાની લંબાઈ માંથી. બરાબર છે. એટલે શોધવાનું શું છે, તો કે સોનુ અને ત્યાં એ ગોલુની લાંબી કૂદ વચ્ચેનો તફાવત શોધવાનો છે. શું શોધવાનું છે, તો કે સોનુની જેટલી લાંબી કૂદનો કૂદકો છે અને ગોલુની જેટલી લાંબી કૂદનો કૂદકો છે આ બેની જેટલી લંબાઈ છે એનો આપણે તફાવત શબ્દ એટલે શું થાય, બાદ બાકી. એ આપણે શીખી ગયા છીએ કે જ્યારે તફાવત શબ્દ આવે તે હંમેશા શું કરવાનું હોય, બાદ બાકી જ કરવાની હોય છે. તો અહીંયા આપણે બે દાખલા કરવાના છે. એના માટે આપણી પાસે જે ગોલું છે એ ગોલુના લાંબી કૂદના કૂદકાની લંબાઈ છે કેટલી છે, 3 મીટર અને 31 સેન્ટીમીટર. પણ આપણી પાસે સોનુના કૂદકાની લંબાઈ નથી, તો પહેલા આપણે સોનુના કૂદકાની લંબાઈ શોધવી પડશે અને એ આપણને સોનુના કૂદકાની લંબાઈ ક્યાંથી મળશે, તો સોનુના કૂદકાની લંબાઈ મળશે આ
આપણે મનુના કુદકાની લંબાઈ માંથી કે મનુના કુદકાની લંબાઈ છે એના એના કરતા મનુ સોનું જે છે 70 સેન્ટીમીટર ઓછું કૂદે છે તો ઓછું કૂદે છે એટલે આપણે બાદ કરશું એટલે આપણને મળશે સોનુના કુદકાની લંબાઈ અને ત્યાર પછી સોનું અને જે ગોળું છે એના કુદકાની લંબાઈ કરવાની છે બાદ બાકી તો અહીંયા આપણે બે દાખલા કરવાના છે અને બે દાખલા બાદ બાકીના છે તો પહેલું કામ કરીએ સોનુના કુદકાની લંબાઈ શોધવાની તો સોનુના કુદકાની લંબાઈ 70 સેન્ટીમીટર મનુ કરતા ઓછી છે તો મનુના કુદકાની લંબાઈ કેટલી છે 3 મીટર અને 60 સેન્ટીમીટર મનુની કુદની લંબાઈ આપણને આપેલી છે 3 મીટર અને 60 સેન્ટીમીટર હવે મનુ જે છે એના કરતા 70 સેન્ટીમીટર ઓછું કૂદે છે તો આપણે એમાંથી બાદ કરી કે 70 સેન્ટીમીટર ઓછું કૂદે છે કોના કરતા તો કે છે કે જે મનુના કૂદકાની લંબાઈ છે એના કરતા તો ઓછું છે એટલે બાદ આપણે કરવું પડશે બાદ કરી 70 સેન્ટીમીટર તો અહીંયા ધ્યાન રાખવાનું છે સરખા સરખા એકમોની નીચે સરખા સરખા એકમોને લખવા ના 70 છે સેન્ટીમીટરમાં છે તો 70 ને આપણે ક્યાં લખશું 60 સેન્ટીમીટરની નીચે અને અહીંયા મીટરમાં કાંઈ નથી એટલે 0 મીટર બાદબાકી કરી 0 માંથી 7 ન જાય ઉપર 10 કોટ 6 માંથી 1 કટ થાય એટલે 5 10 માંથી 7 જાય તો 3 5 માંથી 1 જાય તો 3 3 માંથી 0 જાય તો 3 3 મીટર અને અહીંયા એકમ છે તો આપણને અહીંયા એ મણના કુદકાની લંબાઈ ઉપરથી મળે છે સોનુના કુદકાની લંબાઈ બરાબર કેટલી મળી હોય 3 મીટર અને 43 સેન્ટીમીટર તો હવે આપણી પાસે બલૂનની લંબાઈ પણ છે અને સોનુના કુદકાની લંબાઈ પણ છે તો હવે છેલ્લો આપણો જવાબ છે કે બેનો તફાવત એટલે ફરીથી બેની બાદબાકી કે સોનુના કુદકાની લંબાઈ અને બલૂનના કુદકાની લંબાઈ પણ અહીંયા બાદબાકી કરવાની છે એટલે આપણે જે સૌથી મોટું માપું હોય એને આપણે પહેલા લખવું પડે નક્કી કરો કે સોનુના કુદકાની લંબાઈ મોટી છે કે ગોળુના કુદકાની લંબાઈ મોટી છે તો કે સોનુના કુદકાની લંબાઈ છે 3 મીટર અને 43 સેન્ટીમીટર અને ગોળુના કુદકાની લંબાઈ છે 3 મીટર અને 31 સેન્ટીમીટર તો મોટો કોણ થયું સોનુના કુદકાની લંબાઈ થઈ સોનુ સોનુની છે 3 મીટર અને 43 સેન્ટીમીટર એમાંથી આપણે બાદ કરીશું ગોળુની તો ગોળુના કુદકાની લંબાઈ છે 3 મીટર અને 31 સેન્ટીમીટર ખાસ ધ્યાન રાખવાનું છે કે સરખા સરખા એકમની નીચે સરખા એકમ આવવા જોઈએ 31 સેન્ટીમીટર એને આપણે સેન્ટીમીટરની નીચે મૂકવાના છે અને 3 મીટર અને 3 મીટરની નીચે રકમ હંમેશા છેલ્લેથી ગોઠવવાની પહેલા છે 31 સેન્ટીમીટર અને 3 મીટર બાદબાકી કરીએ 3 માંથી 1 જાય તો 2 4 માંથી 3 જાય તો એ 3 માંથી 3 જઈ તો 0 મીટર અને અહીંયા છે સેન્ટીમીટર તો બેના કુદકાનો તફાવત કેટલો મળે છે આપણને તો કે બેના કુદકાનો તફાવત મળે છે 0 મીટર અને 12 સેન્ટીમીટર અહીંયા 0 મીટર એટલે કે ત્યાં મીટરમાં કાંઈ છે જ નહીં એટલે માત્ર આપણો જવાબ છે 12 સેન્ટીમીટર બરાબર તો આ રીતે જો તમને રકમ ધ્યાનથી સમજતા આવડે તો આના પછીનો જે નેક્સ્ટ જે દાખલા નંબર 3 છે એ પણ ઉપરના દાખલા જેવો છે એ તમારે જાતે ઘરે વાલીની મદદથી કરવાનો છે જેવો તમે આ સમજ્યા છો પહેલા જે તમને કોઈ પણ 3 વ્યક્તિઓની માહિતી આપેલી હશે એમાંથી તમને જે કોઈ પણ 2 વ્યક્તિની માહિતી આપેલી હશે એના ઉપરથી એકની જેમ અહીંયા આપણે સોનુની શોધેલી છે એમ કોઈ પણ એકની ત્યાં શોધવાની રહેશે અને ત્યાર પછી જો સરવાળો કીધો હોય કુલ કીધું હોય તો કુલ શબ્દ આવે એટલે સરવાળો જો તફાવત શબ્દ આવે ત્યારે હંમેશા બાદબાકી કરવાની રહે છે ત્યાર પછી નો દાખલા નંબર 2 છે કે છોકરાઓની ઊંચી કૂદમાં હીરે 1 મીટર અને 20 સેન્ટીમીટર કૂદ્યો શું કહે છે કે છોકરાઓની ઊંચી કૂદ હતી એમાં હીરે જે છે એ કેટલું કૂદે છે તો કે હીરેની આપણને કૂદની લંબાઈ આપેલી છે 1 મીટર અને 20 સેન્ટીમીટર જેટલું કૂદે છે આગળ શું કહે છે તો કે સુરેશ તેના કરતા એ 5 સેન્ટીમીટર ઓછું કૂદ્યો કોના જેવું છે બરાબર કે સુરેશ જે છે એ કેટલું કૂદે છે તો કે સુરેશ જે છે તેના કરતા કે તેના કરતા એટલે કોના કરતા તો કે સુરેશ એટલે હિરેન કરતા તો કે સુરેશ જે છે એ હિરેનના કૂદકા કરતા 5 સેન્ટીમીટર ઓછું કૂદે છે આપણે ઉપર કહ્યું એના જેવું છે કે અહીંયા 70 સેન્ટીમીટર
સુરેશના કુદકાની લંબાઈ આપણને આપેલી નથી, પણ એ આપણને ક્યાંથી મળશે? તો કે હિરેનના કુદકાની લંબાઈ છે એમાંથી આપણે 5 સેન્ટીમીટર ઓછું કૂદે છે, ઓછું કૂદે છે એટલે આપણે બાદ કરશું એટલે આપણને મળશે સુરેશના કુદકાની લંબાઈ. તો શું કહે છે કે અને આગળ કહે છે અને કે મહેશ 1 મીટર 9 સેન્ટીમીટર કૂદ્યો. અને હવે હવે આ ત્રીજી વ્યક્તિ છે મહેશ, તો કે એ મહેશના કુદકાની લંબાઈ આપણને ચોખ્ખી આપી દીધી છે. મહેશના કુદકાની લંબાઈ છે 1 મીટર અને 9 સેન્ટીમીટર. આગળ કે છે તો સુરેશ અને કે મહેશની ઊંચી કુદ વચ્ચેનો તફાવત કેટલો છે? જો આપણે ઉપર કર્યું એના જેવો જ છે. અહીંયા ત્રણ વ્યક્તિ છે હિરેન, સુરેશ અને મહેશ. અહીંયા આપણને હિરેન અને જ્યાં ત્રીજી વ્યક્તિ છે મહેશ, આ બે ની આપણને લાંબી કુદ ની લંબાઈ આપણને ચોખ્ખી આપી દીધી છે, પણ સુરેશ ની આપણને આપેલી નથી. સુરેશ ની આપણને ક્યાંથી મળશે? તો કે હિરેન ની લાંબી કુદ ની લંબાઈ ઉપર થી મળશે. તો છેલ્લે શોધવાનું છે સુરેશ અને એ મહેશ ની ઊંચી કુદ નો તફાવત. તફાવત એટલે ફરીથી બાદ બાકી શોધવાની છે. હવે આપણી પાસે મહેશ ની લંબાઈ છે, પણ આપણી પાસે સુરેશ ની ઊંચી કુદ ની લંબાઈ નથી. તો પેલા આપણે સુરેશ ની શોધવી પડશે. સુરેશ ને ક્યાંથી મળશે? તો કે સુરેશ માટે કીધું છે કે સુરેશ તેના કરતા 5 સેન્ટીમીટર ઓછું કૂદ્યો. તેના કરતા એટલે કોના કરતા? હિરેન કરતા. સુરેશ જે છે એ હિરેન કરતા 5 સેન્ટીમીટર ઓછું કૂદે છે, એટલે કે હિરેનની જે લંબાઈ છે એમાંથી 5 સેન્ટીમીટર બાદ કરવામાં આવે તો આપણને સુરેશની લંબાઈ મળી જાય છે. તો પહેલા આપણે શોધી સુરેશની લંબાઈ. પેલા હિરેનની લંબાઈ આપેલી છે 1 મીટર અને 20 સેન્ટીમીટર. એમાંથી આપણે સુરેશને શોધવા માટે 5 સેન્ટીમીટર ઓછું કૂદે છે. સુરેશ કેટલું ઓછું કૂદે છે હિરેન કરતા? તો 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર ને ક્યાં મૂકવાના? 20 સેન્ટીમીટર ની નીચે. અંક છેલ્લેથી મૂકવાની શરૂઆત કરવાની. 5 ને ક્યાં મૂકવાના છે? 0 ની નીચે. અને આગળ કઈ નથી એટલે શૂન્ય. અહીંયા પણ મીટરમાં કઈ નથી એટલે શૂન્ય. હવે કરીએ બાદ બાકી. 0 માંથી 5 ન જાય, પણ 10 કોલીઓ પડે, 10 કોલે એટલે બાજુની સંખ્યામાંથી એક ઓછો થાય. 10 માંથી 5 જાય તો 5, 1 માંથી 0 જાય તો 1 ના 1, 1 માંથી 0 જાય તો 1. અહીંયા લાગશે મીટર અને અહીંયા લાગશે સેન્ટીમીટર. તો આ આપણને મળે છે સુરેશ ના કુદકાની લંબાઈ. હવે આપણને હિરેન ઉપરથી સુરેશ ના ઊંચી કુદની લંબાઈ મળી જાય છે, તો કે 1 મીટર અને 15 સેન્ટીમીટર. હવે આપણે જે કરવાનું છે કે સુરેશની કુદકાની લંબાઈ અને મહેશના કુદકાની લંબાઈ વચ્ચેનો તફાવત એટલે કે બાદબાકી શોધવાની છે. તો પહેલા નક્કી કરી કે બે માંથી મોટું કોનું છે. તો કે સુરેશનું છે 1 મીટર ને 15 સેન્ટીમીટર, મહેશનું છે 1 મીટર ને 9 સેન્ટીમીટર. તો મોટું કોણ થયું? સુરેશ થયો. બરાબર. તો સુરેશ માંથી આપણે મહેશને બાદ કરીશું એટલે આપણને મળશે તફાવત. તો સુરેશના કુદકાની લંબાઈ છે 1 મીટર ને 15 સેન્ટીમીટર. બાદ કરીશું મહેશના કુદકાની લંબાઈ. મહેશના કુદકાની લંબાઈ છે 1 મીટર અને 9 સેન્ટીમીટર. અહીંયા સંખ્યા ગોઠવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. હંમેશા અંકો જે છે છેલ્લેથી મૂકવાના. 9 ને 5 ની નીચે કાંઈ આગળ નથી તો શૂન્ય. હવે કરીએ બાદ બાકી. 5 માંથી 9 ન જાય, ઉપર લેવો પડશે 10 કો. બાજુની સંખ્યામાંથી એક ઓછો થાય એટલે 1 ની ઉપર આવશે શૂન્ય. 10 ને 5 થાય છે 15 અને 15 માંથી 9 જાય તો કેટલા વધે છે? 6. અહીંયા 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. મીટર આપણે જવાબ સમજ તો કે 6 મીટર, 0 મીટર અને 6 સેન્ટીમીટર. 0 મીટર એટલે ત્યાં કાંઈ મીટરમાં કોઈ સંખ્યા છે જ નહીં, માત્ર આપણને જવાબ મળે છે 6 સેન્ટીમીટર. બંનેના કુદકા વચ્ચેનો તફાવત મળે છે 6 સેન્ટીમીટર. તો આ દાખલા તમારે તમારી સાબુથીમાં નોટ ડાઉન કરી લેવાના છે, કે તમારી ગણિતની જે બાકી બુક છે એમાં પણ નોટ ડાઉન કરી લેવાના છે. આની નીચેનો જે દાખલા નંબર 3 છે એ આ બે જેવો જ છે. તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે વાલીઓની મદદ લઈને. એકવાર તમારે જાતે ટ્રાય કરવાની છે, પાછો જવાબ આપેલો છે. જો મેં ન આવે તો બીજી વાર ચેક કરી લેવાનું. થેન્ક યુ.